હવે પહેલાથી બધા શરીરના અંગોના નામ બોલવાના છે, ઉપરથી લઈને માથું. આ દ્રશ્યો છે છોટા ઉદેપુર જિલ્લાના ધડા ગામ પ્રાથમિક શાળાના, અને આ છે દુર્ગમ વિસ્તારના આદિવાસી બાળકોને ભણાવી રહેલા યુવા આચાર્ય નીરવ કુમાર કનૈયાલાલ પંચાલ. મિસ કોલ કરો અને ઘડિયા બોલો, હરતા ફરતા શીખીએ જેવી પ્રવૃત્તિ લક્ષી અનેક નવીન પ્રવૃત્તિઓ બાળકો અને વાલીઓના સતત સંપર્કમાં રહી અને બાળકો વાંચન લેખન ગણનમાં આગળ વધે તેવી નવીનતમ મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓ વિકસિત કરી છે. અને આ ઉપરાંત અમારી ઇનોવેટિવ આઈડિયા દ્વારા બાળકો નવીન પ્રયોગો દ્વારા રુચિમય અને પ્રત્યક્ષ શિક્ષણ મેળવે તે માટેના અનેક 140 કરતા વધારે TLM અમારા પ્રજ્ઞા વર્ગમાં સ્વનિર્મિત રીતે બનાવેલા છે. નીરવના પિતા કનૈયાલાલ પણ શિક્ષક છે. નવી નવી રીતથી જેમાં બાળકોને રસ પડે તેમ અભ્યાસ કરાવવાથી આ શાળાનું નામ પ્રખ્યાત બન્યું છે. દુર્ગમ વિસ્તારમાં હોવા છતાં છોટાઉદેપુર તાલુકામાં આ શાળા બીજા નંબરે અને જિલ્લામાં 5મા નંબરની શાળા બની ગઈ છે. બાળકોને નવા નવા અભિગમ અમે કેળવ્યા છે. હવે અભિગમની વાત કરીએ તો એક સ્નેહની દિવાલ કરીને પણ સરસ મજાની અહીંયા પ્રવૃત્તિ કરવામાં આવે છે. એની અંદર હું પણ પોતે સભ્ય છું. હું મારા બાળક અને મારા પત્ની દ્વારા આપેલા જે બાળક વસ્ત્રો છે એ સિવાય અહીંયા કોઈ પણ આવે પોતાના વસ્ત્રો જેને જરૂર હોય આપી જાય અને જરૂર હોય લઈ જાય. એ રીતના અમે સ્નેહની દિવાલનું કામ ચાલુ રાખ્યું. સ્થાનિક વાલીઓનું કહેવું છે કે મૂળ ગામથી શાળા ઘણી દૂર છે, પણ બાળકોને જ્યારે આવા સરહદી વિસ્તારમાં સારું ભણતર મળે છે તો માતા પિતા પણ થોડું વધુ સંઘર્ષ કરવા તૈયાર થયા છે. મારા ગામમાં જે સ્કૂલ આવેલી છે જે છોટાઉદેપુરથી 20-25 કિલોમીટરના અંતરે આવેલી છે અને સરહદી અને ઊંડાણ વિસ્તારમાં છે, અને અમને થોડીક આમ રસ્તાની આતી બધી પ્રવૃત્તિઓ થોડીક તકલીફ પડે છે, પણ તો બી શિક્ષકો રેગ્યુલર આવે છે અને પ્રવૃત્તિઓ બધી કરાવે છે અને ભણાવે છે રેગ્યુલર. અને રજાના ટાઈમે પણ યુવા જૂથ કેન્દ્ર બનાવેલું છે, ફોન દ્વારા ફોન મિસ કોલ કરો અને ખડ્યો બોલો એવી રીતે બાળકોને ભણાવે છે.